નમસ્કાર, એને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છુપાયેલ તમે જે નાખે મહત્વના સમાચાર પર. હું બોટાદની દીકરી છું, મને ન્યાય આપો. તેવા બેનરો સાથે તેમજ સૂત્રોચ્ચાર સાથે બોટાદ ખાતે આવેલ બાંબર રોડ પર થોડા દિવસ પહેલા થયેલ 6 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મના પગલે કોળી સમાજ સાથે સર્વ સમાજ દ્વારા આરોપીને જલ્દીથી પકડવા તેમજ સતત સજા મળે તે માટે વિશાળ રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હું બોટાદની દીકરી, મને ન્યાય આપો. તેવા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે બોટાદના ભાંભણ રોડ પર 6 દિવસ પહેલા માત્ર 6 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચરાયું હતું, જેના આધારે આરોપીને જલ્દીથી ઝડપી કડકમાં કડક સજા કરવામાં આવે જેથી કરીને એક દાખલો બેસે. આગામી સમયમાં કોઈ આવું કૃત્ય આચરવાનું સુદ્ધા ના વિચારે તેવા કડક પગલાં લેવા માટે આજ રોજ બોટાદ કલેક્ટર કચેરી ખાતે આશરે 1000 જેટલા લોકો, જેમાં કોળી સમાજની સાથે અન્ય સમાજ પણ જોડાઈને રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બોટાદના ભાંભણ રોડ પર 6 વર્ષની માસૂમ બાળા પોતાના ઘર પાસેના મેદાનમાં રમી રહી હતી, જ્યાં અજાણ્યા ઈસમ દ્વારા બાળકીને પતંગ આપવાની લાલચ આપી અને બાદ ત્યાંથી આગળ અવાવરું મેદાનમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકીની હાલત ગંભીર જણાતા ભાવનગર ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ બાળકી દ્વારા પોલીસને સ્કેચ બનાવડાવવામાં આવ્યું હતું, જે સ્કેચને આધારે બોટાદ પોલીસ દ્વારા અલગ અલગ 16 ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આવા નરાધમને જલ્દી પકડી અને સખ્ત સજા થાય તેવા આશયથી 1000 જેટલા લોકો, જેમાં તમામ સમાજના લોકો જોડાઈને બાળકીને યોગ્ય ન્યાય મળે અને નરાધમને સજા મળે તે હેતુથી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હરીશ પટગીર સાથે NS ગુજરાત ન્યૂઝ બોટાદ. ધોરાજી શહેરના ફરેણી રોડ ઉપર આવેલા તાલુકા શાળા નંબર 2 ના આચાર્ય શ્રી નિલેશભાઈ આર મકવાણા એમના પુત્ર પંથના 3 વર્ષ પૂરા થયા નિમિત્તે તેમના વિસ્તારના ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા 20 જેટલા કુપોષણથી પીડાતા બાળકોને દત્તક લઈ અને આ બાળકો ખોરાક અને દવાની જવાબદારી ઉઠાવી ઉજવણી કરી હતી. ધોરાજી શહેરના ફરેણી રોડ પર આવેલા તાલુકા શાળા નંબર 2 આચાર્ય શ્રી નિલેશભાઈ આર મકવાણા એમના પુત્ર પંથના 3 વર્ષ પૂર્ણ થયાના એમના જન્મદિવસ નિમિત્તે આ વિસ્તારના ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને 20 જેટલા કુપોષણથી પીડાતા બાળકોને દત્તક લઈ અને બાળકોના ખોરાક અને દવાની જવાબદારી ઉઠાવી તેમજ બાળકોને જ્યાં સુધી કુપોષણથી મુક્ત ન બને ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે નિલેશભાઈ મકવાણાએ લીધી છે. આ કાર્યક્રમનો ધોરાજી પ્રાંત અધિકારી શ્રી જોશી સાહેબ અને ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતાબેન રસિકભાઈ ચાવડા ધોરાજી તાલુકાને કુપોષણથી મુક્ત કરવાના અભિયાનને આજે તાલુકા શાળા નંબર 2 થી શરૂ કરી અને પોતાના બાળકનો જન્મદિવસ ઉજવાયો છે. અને આજે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ તરફ લોકોની ગેરજા વધી રહી છે ત્યારે નિલેશભાઈએ ભારતીય સંસ્કૃતિનો ઉમદા હેતુ રાખી ગરીબ બાળકોના આરોગ્યની ચિંતા કરી છે. ત્યારે આ કાર્યક્રમમાં ધોરાજી તાલુકાના ડેપ્યુટી કલેક્ટર જોશી સાહેબ, ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતાબેન રસિકભાઈ ચાવડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી નગરપાલિકાના દિનેશભાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર RJ રામ સાહેબ વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી પંથને યશસ્વી જીવનના શુભ આશીર્વાદ આપ્યા છે. નિલેશભાઈના ધર્મપત્ની કૃષ્ણાબેન પોતે પણ ઉપલેટા તાલુકાના ગાંધા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. આ સાથે શ્રી નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે લોકો પોતાનો જન્મદિવસ કેક કાપીને ફુગા ફોડીને કોઈને કોઈ રીતે ખોટા ખર્ચ કરીને ઉજવતા હોય છે, ત્યારે અમે પશ્ચિમી સંસ્કૃતિમાં ન માનતા હોઈએ એટલે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણો કોઈ પણ ખાસ દિવસ બીજાના જીવનમાં ખુશી બને અને સમાજના જરૂરિયાતમંદ લોકોના મોઢા ઉપર તમારા કારણે ખુશી આવે તો જ તમારો જન્મદિવસ અને જીવન ખાસ બનતું હોય છે. ત્યારે આ રાજ્યને કુપોષણથી મુક્ત કરવામાં બધા લોકો પોતાના બાળકોનો જન્મદિવસ આવી રીતે ઉજવે અને આ રાજ્યને કુપોષણથી મુક્ત કરે એવી લોકોને અપીલ કરી છે. NS ગુજરાત ન્યૂઝ ધોરાજી. સાત્વના વિકાસ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા માખેડા ગામે શ્રીનાથજીની જાનથી લોનીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આસપાસના ગામના લોકો સાધુ સંત
શાહપુર ઓવરબ્રિજ નજીકથી જમીનમાં દાટેલી ડિટોનેટરની 21 કેપ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. ડિટોનેટર કેપ જેવી વિસ્ફોટક સામગ્રી મોટી માત્રામાં મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈને સમગ્ર વિસ્ફોટકને કબજામાં લીધું અને તપાસ હાથ ધરી હતી. જો કે આ સામગ્રી સમયસર ઝડપાઈ જતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ હાલ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે અને વિસ્ફોટ કરવા માટે વપરાતી ડિટોનેટર કેપ જમીનમાં દાટનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અહીં વિસ્ફોટક દાટવા પાછળનું કારણ અને વિસ્ફોટક ક્યાંથી આવ્યું વગેરે સમગ્ર હકીકત અહીં જમીનમાં વિસ્ફોટક દાટનાર શખ્સની પૂરી શોધખોળ થયા બાદ જ બહાર આવી શકે છે. મનીષ ડાંકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. માળિયાહાટીના અમરાપુરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા લાંબા સમયથી મેડિકલ ઓફિસરને ફાળવવામાં આવેલ ગાડી દૂર ખાઈ છે. આરોગ્ય વિભાગના તંત્રની ગોળ બેદરકારી સામે આવી છે. જૂનાગઢ તાલુકાના માખીયાડા ગામે આવેલ સાતવન વિકાસ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિકાસ દિવસ નિમિત્તે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં સારી ભાવના કેળવાય અને સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી સાતવન વિકાસ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા માખીયાડા ગામે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર આદય શક્તિબેન મજમુદાર, જિલ્લા કલેક્ટર સૌરભ પારધીસર, એસપી સૌરભ સિંઘ સર, સંસ્થાના પ્રમુખ નીલમબેન રેખાબેનના હસ્તે કરેલ હતું. પ્રસિદ્ધ ગાયક રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે ના મધુર સ્વરમાં શ્રીનાથજીના ભજન માખીયાડા ગામના લોકો, આસપાસના ગામના લોકો અને સાધુ સંતો પદાધિકારોએ હાજરી આપી હતી. મનીષ ડાંકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. સાવરકુંડલા શહેરમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે પીએસઆઈની પીવી ચાવડા તથા કોન્સ્ટેબલ અરવિંદભાઈ હેડ કોન્સ્ટેબલ તરીકે નરેન્દ્રસિંહ ફરજ બજાવતા હતા અને તેઓ લાંચ લેતા ઝડપાયા હતા. જૂનાગઢ માળિયાહાટીના સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. તેની નીચે 23 ગામને આવરી લેવામાં આવ્યા છે. અમરાપુર મેડિકલ ઓફિસરને 23 ગામોની વિઝિટ કરી દર્દીને સારવાર આપવા વિઝિટમાં જવા માટે 2 વર્ષ પહેલા ગાડી ફાળવવામાં આવી છે. તે હાલ ધૂળ ખાય છે, કારણ કે ગમે તે હોય પણ આ વાસ્તવિકતા દ્રશ્યોમાં જોવા મળે છે. જે 2 વર્ષ પૂર્વે ગાડી ફાળવ્યા બાદ ગાડી ચલાવવામાં ડ્રાઈવરની નિમણૂક પણ કરવામાં આવી નથી, ત્યારે શોભાના ગાંઠિયા સમાન બની લાખોની ગાડી ધૂળ ખાઈ હાલ કંડમ થઈ ગઈ હોવા છતાં આરોગ્ય વિભાગના દયાને કેમ નથી આરોગ્ય વિભાગને દયા કેમ નથી આવી તેવો પ્રશ્ન હાલ લોક ચર્ચામાં સાંભળવા મળે છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. પેપરલીક મુદ્દે ભાજપ પ્રવક્તા રેશમા પટેલના નિવેદનનો વળતો જવાબ આપતા નારાયણ જોટો, હમણાં થોડા દિવસ પહેલા લોકરક્ષકનું જે પેપરલીક મામલો સામે આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તેના વિરોધમાં જીરપુર સોમનાથ
પેપર લીક મુદ્દે ભાજપ પ્રવક્તા રેશમા પટેલના નિવેદનનો વળતો જવાબ આપતા નારણ જોટવા થોડાક દિવસ પહેલા લોકરક્ષકનું જે પેપર લીક મામલો સામે આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તેના વિરોધમાં જેતપુર સોમનાથ નેશનલ હાઈવે સુપાસી પાટિયા પાસે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે કિસાન લડત સમિતિ પ્રદેશ પ્રમુખ નારણ જોટવા દ્વારા સજાવટ કરી શાંતિ રાખવાની અપીલ કરાઈ હતી. ભાજપ સરકાર ઉપર પણ મિલીભગતના આક્ષેપો કરાયા હતા ત્યારે રેશમા પટેલ દ્વારા આ બાબતે નિવેદન આપવામાં આવ્યું હતું. તે નિવેદનને નારણ જોટવા દ્વારા વખોડી કાઢી રેશમા પટેલને પણ વળતો જવાબ આપ્યો હતો. ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. અઠવા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં અઠવાયેલ એક આરોપીને અઠવા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. અઠવા પોલીસ મથકની હદમાં હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી એવા સલાબતપુરા રૂસ્તમપુરા પોલીસ ચોકી સામે આવેલ ચલમવાડામાં રહેતા હત્યારા એવા સંજય ઉર્ફ સંજુ વસાવાને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. અમરેલી જિલ્લાના લોકસરા તાલુકામાં આવેલ છોડાવાડી ગામમાં દીપડાનો આતંક યથાવત. ભાઈની આંગળી પકડી ચાલી રહેલા બે વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો. વનતંત્રની શોધખોળ શરૂ. છોડાવાડ ગામમાં બચુભાઈ કોરાટ નિવાડીમાં રાજસ્થાનના મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આજે સવારે 5 કલાકે પોતાના ભાઈની આંગળી પકડી જઈ રહેલ 2 વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો છે. તેમજ હાલમાં દીપડાનો આતંક હજી યથાવત રહ્યો છે અને છોડાવાડ ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેથી વન ખાતાએ ચક્રો ગતિમાન કરી તપાસ શરૂ કરી છે. પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.